પ્રજાસત્તાક પર્વની પૂર્વ આવી છે ઉદ્યોગપતિ ગફુરભાઈ બિલખીયા ને પદમશ્રી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવનાર છે તો આવો તમને જણાવીએ કોણ છે ગફુરભાઈ બિલખ્યા અને ઉદ્યોગ સહિત સમાજ સુધારણા અને સમાજ સેવામાં તેમનું શું યોગદાન છે જોઈએ આ અહેવાલમાં પ્રજાસત્તાક દિવસની પૂર્વ પૂર્વસંદે સરકારે વિવિધ ક્ષેત્રોમાં આગવું યોગદાન આપનાર મહાનુભાવોને દેશના સર્વોચ્ચ એવોર્ડ આપવાની જાહેરાત કરી છે જેમાં વલસાડ જિલ્લાના પ્રખર ગાંધીવાદી સમાજ સેવક અને ઉદ્યોગપતિ ગફુરભાઈ બિલખીયાને ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ગફુરભાઈ બિલખીયાને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવાની જાહેરાત થતાં વાપી સેદ સમગ્ર વલસાડ જિલ્લામાં આનંદની લાગણી છવાય છે મહત્વપૂર્ણ છે કે ગફુરભાઈ એક ઉદ્યોગપતિની સાથે પ્રખર ગાંધીવાદી અને સમાજ જન્મ માર્ચ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વડા ગામમાં થયો હતો બાપરમાં જ તેઓ પિતાની છત્રછાયા ગુમાવી હતી આથી તેમની માતાએ જ તેમનું લાલન પાલન કર્યું હતું શરૂઆતથી તેઓ ગાંધીવાદી વિચારોથી પ્રેરાઈને ગાંધીવાદીઓના સંપર્કમાં આવ્યા પછી સમાજ સુધારણા અને સેવાના કાર્યમાં જોડાયા હતા હું જાણે સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનો ભંડા ગામનો ગરીબ ગામ અમારું ને હું ગરીબ હુસ્લને ઘરે જન્મેલો હું દસ વર્ષનો હતો એટલે મારા પિતાશ્રી ગુજરી ગયેલા અને મારી મા દામનગર એટલે ગાયકવાડની હતી એટલે છ ગુજરાતી ભણેલી હતી અમારા ગામમાં કોઈ ભણેલું નહોતું એટલે ફોઝદારનો કાકા રસ્તારો તેને વાંચવા આવતા હતા એટલે વાંચી દીધી હતી એટલા માટે મારી માને એક માણું દળનું દર મહિને દરવાની જે ભેટ હતી તે વેઠ બંધ થઈ ગઈ હતી એમને વેઠને નહોતી કરવી પડી એનો અર્થ એમ કે જે માણસ કેળવણી લે તે વેઠ એની બંધ થઈ જતી હોય છે અને મહાત્મા ગાંધીજીએ જે આપણે શિક્ષણ માટે એને વાત કરી એટલે મારે બળવંતરાય મહેતા આત્મારામ ભટ્ટ દેવેન્દ્ર દેસાઈ ગૌરુશંકર ચાતુર્દી નાનદાસ દાણી અમૂલકભાઈ લલ્લુભાઈ અને કેશુભાઈ ભાવસરના ગાંધીજન લોકોની સાથે મને તાલીમ મળી અને હું ગાંધીજન થઈ ગયો અને હું ત્યારે ગાંધીના કામમાં એટલો બધો પુરવાઈ ગયો કે ગરીબ માણસોના કામોમાં મેં રદ થઈ ગયા વર્ષ ઓગણીસો એક્યાસીમાં ગફુરભાઈ પરિવાર સાથે વાપી આવ્યા અને પુત્રો સાથે મળીને તેઓએ વાપીમાં નાના પાયે ઉદ્યોગની શરૂઆત કરી હતી બિલેકે ગ્રુપ દ્વારા શરૂઆતમાં વાપી જીઆઈડીસી વિસ્તારમાં ઇંક બનાવતી હિન્દુસ્તાન ઇંક અને ત્યારબાદ માઇક્રો ઇંક તરીકે અને હવે હુબર તરીકે ઓળખાય છે આજે ગફૂરભાઈ વિલખિયાની સાથે તેમના પુત્રો પણ તેમનું ઔદ્યોગિક વારસો સંભાળ્યો છે આજે વિલખ્યા ગ્રુપ વાપીનું અગ્રણી ઔદ્યોગિક ગ્રુપ તરીકે માનવામાં આવે છે અને આ એવોર્ડ પણ માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે છે ત્યારે એ ગરીબ માણસોનો કામ કરતા માણસોનો એક વિઝનવાળો માણસ છે એટલે નરેન્દ્રભાઈએ જે પસંદગી કરી છે એમને મારા ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ અને ગરીબ માણસના ઉદ્ધારક તરીકે હું એને જોઈ રહ્યો છું હંમેશા કે એ હિન્દુસ્તાનનો એક એવો પુરુષ છે જેને અવતારી પુરુષ અમારે કહેવાય કે ઘણા લોકો અવતારી હોય છે એક અવતારી પુરુષ તરીકે જે કામ કરી રહ્યા છે ને મારે જેવા એક સામાન્ય ગરીબ મુસ્લિમને એવોર્ડ આપી રહ્યા છે એ બદલ હું એમનો ખાસ આભાર માનું છું આજે બિલખીયા ગ્રુપ ઉદ્યોગ ક્ષેત્રે તો અગ્રેસર છે જોકે ગુફ્ફુર બિલખીયાના પ્રયાસી મા ફાઉન્ડેશનની શરૂઆત કરીને આજે તેઓ સમાજ સેવા સાથે શિક્ષણ ક્ષેત્રે પણ સેવાકીય કાર્ય કરે છે તો ગફુરભાઈને દેશના સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો તેમને પદ્મશ્રી તરીકે પસંદગી થતાં તેમણે આનંદ અને હર્ષની લાગણી અનુભવી હતી બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ વસાડ